પૂજાબેન કરિયા રાયજીનગર. આજે અમે જે કંઈ પ્રતિક ઉપવાસર આંદોલન ઉપર ઉતર્યા છે એ બાબતે આપણે જાણ જ હશે કે જે અહીંયા તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે અમારું કોમર્શિયલ બિલ્ડિંગ થાય છે, જે અમારો રહેણાંક વિસ્તાર રાયજીનગર એટલે જૂનાગઢનું હાલ. આવા પોશ એરિયામાં આ કોમર્શિયલ કોઈ દિવસ પણ અમારે થવાનું નથી. અમારા મકાનના દસ્તાવેજ હતા એમાં પણ લખેલું છે કે કોમર્શિયલ સેન્ટર, શોપિંગ સેન્ટર તો નહીં પણ એપાર્ટમેન્ટ પણ નહીં થાય. એની જગ્યાએ અહીંયા કોમર્શિયલ શોપિંગ સેન્ટર જે થાય છે તે ખરેખર બિનકાયદેસર છે. કોમર્શિયલ સેન્ટરમાં એ લોકોએ જે કંઈ લીધી છે મંજૂરી એ પણ એ લોકોએ 4 આવશ્યક દુકાન પૂરતી જ લીધી છે, અને એમાં એ લોકોએ આટલું 5 માળનું શોપિંગ સેન્ટર કરેલું છે જે સદંતર ગેરકાયદેસર છે. હવે આ ગેરકાયદેસર બાંધકામ રોકાવા માટે અમે એ લોકોને ઘણી વખત વિનંતી પણ કરેલી છે. અમે આની પહેલાં બધે કમિશનરશ્રીને, કલેક્ટરશ્રી સાહેબોને અને DYSP માં બધે પણ આવેદનપત્ર આપેલું હતું. ગાંધીનગર જૂનાગઢ શેરી વિકાસમાં પણ અમે આપેલું હતું. ત્યાંથી પણ પહેલી વખત અમારી બધી જે કંઈ મંજૂરી, અમારી જે અરજીઓ હતી એ રદ થઈ હતી. એ જે કાનૂની, જ્યારે સત્તાધીશોએ કાનૂની પ્રમાણે કામ ન કર્યું ત્યારે અમારે છેલ્લું પગલું આંદોલનનું લેવું પડ્યું, અને એ આંદોલન કર્યા એના પરિણામે અમને કલેક્ટરશ્રીએ સરસ સાંભળ્યા છે. એ સાંભળ્યા પછી એ લોકોએ અમે ઝીણવટપૂર્વકની તપાસ કરી અને ખરેખર પછી જે ત્યાંથી એ લોકો કોર્પોરેશનમાંથી જે લોકો માર્જિન છોડ્યો છે કે નથી છોડ્યો એ બધું ગેરકાયદેસર છે કે નહીં એનું પતે માફ કરવાયા, અને જ્યારે માફ કરી તો માફ કરતાં જણાણું કે ખરેખર જે માર્જિન છોડવું જોઈએ એ માર્જિન એ લોકોએ છોડેલું નથી. પાર્કિંગની પણ વ્યવસ્થા નથી, અને આપ જોઈ રહ્યા છો કે જે રોડ 30 મીટરનો હોવો જોઈએ એ પણ 30 મીટરનો રોડ પણ છે નહીં, અને એને કારણે અમને અત્યારે હાલ પૂરતો કોર્પોરેશન એ લોકોને 10 દિવસમાં આ માર્જિન ગેરકાયદેસર બાંધકામનો જવાબ આપવાની 10 દિવસની નોટિસ આપેલી છે. હાલ અમને કોર્પોરેશનમાંથી પણ સાથ સહકાર મળી રહ્યો છે અને અમને અત્યારે ટેમ્પરરી સ્ટે આવ્યો છે, પણ આ સ્ટે એ અમારે ટેમ્પરરી છે. આના માટે હજી પણ અમારે હાઈકોર્ટમાં અમારો કેસ ચાલુ જ છે, અને એના માટે અમારે કાયમને માટે અમારું આ જે કોમર્શિયલ બિલ્ડિંગ છે એ ભવિષ્યમાં પણ રેસિડન્ટ એરિયામાં કોમર્શિયલ સેન્ટર ન થાય એના માટેનો અમે હાઈકોર્ટમાં દાખલ કરેલ છે અમારે કેસ, અને એના માટેની હજી અમારું આંદોલન ચાલુ રહેશે.
કારણ કે આ આંદોલન છે એ અમારે સંપૂર્ણપણે નાબૂદ કરવું છે. જો અત્યારે ટેમ્પરરી થાય પછી પાછું ભવિષ્યમાં એ લોકો ફરી પાછું કોમર્શિયલ કરે એના માટે અમારે કાયમને માટે અમારો આ પ્રશ્ન હલ થાય અને ક્યારેય પણ અમે શોપિંગ સેન્ટર અહીંયા બનવા ન દઈએ એના માટે અમારે હાઈકોર્ટ સુધી, જ્યાં સુધી હાઈકોર્ટમાં સ્ટે નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ છે. અને અત્યારે આ સ્ત્રી શક્તિ એટલી જાગૃત થઈ છે ત્યારે આટલું કામ ચાલ્યું છે અને અમને આમાં અવારનવાર બિલ્ડર લોબી તરફથી પણ ધમકીઓ અને ઓસ્ટ્રોટ્રેસીના કેસની પણ અમને એ લોકોએ ધમકી આપી લીધી. એટલા માટે અમે ડીવાયસીમાં જે અરજી કરી અને અમારી મહિલા સુરક્ષા માટે અમે અમારા અત્યારે પોલીસોને સુરક્ષા માટે અરવાજમાં એ લોકોએ સિક્યુરિટી પ્રોટેક્શન અમને આપ્યું છે. અહીંયા અમારા કોર્પોરેટર શ્રી મેયરને ફોન કર્યા, પછી વોર્ડમાં જીતેલા શ્રી જીતુભાઈ મેયર પણ આવ્યા હતા, મસરૂભાઈ અને આમાં અમારા જે મસરૂભાઈ ધારાસભ્ય છે એ આવ્યા અને એમને વાત કરી અને એને કલેક્ટરને ફોન કર્યા પછી અમારી આ કાર્યવાહી આગળ ચાલી છે અને એને કીધા પછી જ અમારું આટલી બધી સિક્યુરિટી ને આ બધું આવ્યું છે. જીતુભાઈએ પણ ફોન કર્યો હતો ત્યારે અમારી સિક્યુરિટી, બાકી બે દિવસ અમે અરજી આપ્યા ત્યાં સુધી અમારી સિક્યુરિટી આવી નથી. કારણ કે અમે જ્યાં જઈએ પહેલાં એ લોકો નોટિસ આપી દે કે આંદોલન ખોટું છે. અમે લોકોએ 11/3 તારીખથી આંદોલન શરૂ કર્યું છે. અમને આખા રાયજીબાગની બહેનોનો બહુ જ સાથ સહકાર મળ્યો છે. આ જે કામધેનુ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે બને છે 5 માળનું સદંતર ખોટું છે. અમે લોકોએ બહુ જ આની મહેનત કરી છે અને અમારી સાથે પુરુષો, અમારા જે ઘરના બધા પુરુષો છે એનો પણ અમને સાથ સહકાર છે. અમને પુરુષો સાથ સહકાર આપે તો જ અમે લોકો અહીંયા બહાર નીકળી શકીએ અને આ જ્યાં સુધી અમને હાઈકોર્ટનો સ્ટે ન મળે ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ જ રહેશે, મહિલાઓનું આંદોલન ચાલુ જ રહેશે. અને આખા રાયજીબાગની બહેનોનો અમને ખૂબ જ સાથ સહકાર છે. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. ગેરકાયદેસર કામ બંધ કરો, બંધ કરો. ગેરકાયદેસર કામ બંધ કરો, બંધ કરો. નારી શક્તિ જિંદાબાદ. અસ્મિતા શ્રોફ, રાયજીબાગથી નિવાસી. અમે લોકોએ જે આ ગેરકાયદેસર કામ વિરુદ્ધ બહેનોએ જે લડત ચલાવી છે એમાં અમે તો ખાલી લડત જ ચલાવી છે, પણ કાયદાએ કાયદાનું કામ કરી અને અમને ન્યાય આપ્યો છે. જો આ જ રીતના ન્યાય અમને મળતો રહેશે તો અમે ચોક્કસ જ આ ગેરકાયદેસર બાંધકામ સામે વિજય મેળવશું એવો અમને વિશ્વાસ છે. અને અમને હજી થોડી બીક એ પણ છે કે અમને એ લોકો આગળ કાર્યવાહી અટકાવવા માટે થોડું પ્રેશર આપશે, દબાણ આપશે, પણ અમે લોકો એનાથી ડરવાના નથી અને અમે લોકો આની સામે લડત ચાલુ રાખવાના છે અને અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર અમને પૂરો સાથ સહકાર આપશે અને કાયદો કાયદાનું કામ કરશે અને અમને ચોક્કસ જ વિજય પ્રાપ્ત થશે.